અને હવે જોઈએ રાજ્યના કેટલાક અન્ય સમાચારો સંક્ષિપ્તમાં. ભાવનગર એસઓજીની ટીમે બાતમીને આધારે 9.18 લાખ રૂપિયાની કિંમતના એમડી ડ્રગ્સ સાથે 4ને ઝડપ્યા. એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધીને કરી કાયદેસરની કાર્યવાહી. પોલીસે 1 મહિલા સહિત 2 આરોપીઓની કરી ધરપકડ. મુંબઈની ડોંગરી વિસ્તારમાંથી આ મેફેડ્રોન ડ્રગ્સ છે તેનો જથ્થો લઈ અને ભાવનગર આવવાના છે એવી ગુપ્ત બાતમી મળેલી, જેના આધારે પંચોરૂબરૂ રેડ કરતા આ જે જથ્થો જે છે એ પોલીસે કબજે કરેલો છે. મોરબીમાં ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ પ્રથમ પેપર આપ્યા બાદ ખુશખુશાલ જોવા મળ્યા. કહ્યું, અમારી મહેનત ફળી. આગામી દિવસોમાં પણ પરીક્ષા સારી જાય તેવી અપેક્ષા સાથે વિદ્યાર્થીઓ અન્ય પરીક્ષાઓની તૈયારીમાં જોડાયા. જે વિદ્યાર્થીનો જે કોન્ફિડન્સ ને મારી દીકરીનો જે કોન્ફિડન્સ છે, જે આ પેપર નીકળે, નવા નવા પેપર નીકળે, તો આખા વર્ષનું ભવિષ્યની જે મહેનત છે એને ફરે, આવતા દિવસોમાં હજી સારા પેપર નીકળે અને આગળ વધે એવા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા. અમને લાગતું હતું કે એકાઉન્ટનો પેપર બહુ હાર્ડ હશે, પણ તેના કરતાં તો બહુ સહેલું નીકળ્યું પેપર. છોટાઉદેપુરમાં પાવી જેતપુર તાલુકાના રતનપુર ખાતે નિર્માણ પામનારા તાલુકા કક્ષાના સ્પોર્ટ્સ સંકુલનું સાંસદ ગીતા રાઠવાએ કર્યું ખાતમુહૂર્ત. 7 કરોડના ખર્ચે નિર્માણ પામનારા આ સ્પોર્ટ્સ સંકુલમાં મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલ અને વિવિધ રમતો માટે માળખાકીય સુવિધાઓ થશે ઉપલબ્ધ. આવનાર દિવસોમાં આવનાર પેઢીને ખૂબ કામ આવવાનું છે અને ખેલ પ્રત્યે ખૂબ આ તાલુકાના જે યુવાનો છે આગળ વધવાના છે, માટે આ પ્રસંગે હું માન્ય સરકાર શ્રીને, મુખ્યમંત્રી અને મંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અમદાવાદ જીમખાનામાં રાજ્યકક્ષાની ચેસ ટુર્નામેન્ટનું થયું આયોજન. વિવિધ કક્ષાના 53 વધુ સ્પર્ધકોએ લીધો ભાગ. ટુર્નામેન્ટમાં 1-10 વર્ષના બાળકોની શ્રેણીમાં ધ્યાન પટેલ પ્રથમ અને દ્વિતીય ક્રમે માંગરોળિયા શ્લોક તેમજ ત્રીજા ક્રમે જય મહેતા વિજેતા. તો 15-20 વર્ષની ઉંમરની કેટેગરીમાં પ્રિન્સ ગાંધી અને દીના પટેલ થયા વિજેતા.